અમેરિકન દાતા દ્વારા વડિયામાં ચાલતી જલારામ ઝૂંપડી. કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે. વડિયામાં છેલ્લા 7 વર્ષથી જલારામ ઝૂંપડી કાર્યરત છે. આ જલારામ ઝૂંપડીમાં ગરીબ પરિવારના બાળકોને પાઉંભાજી તથા આઈસ્ક્રીમ જમાડવાનો કાર્યક્રમ અમેરિકન દાતા દ્વારા રાખવામાં આવ્યો હતો. આ કાર્યને વધુ સફળ બનાવવા ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આજે આ જલારામ ઝૂંપડીએ આજે છોકરાઓને ગરીબ બાળકોને જમાડો છો, તો આજે પાઉંભાજી છે, તો આજે થોડુંક મને વિસ્તૃત કહેશો? હા, આજનો પ્રોગ્રામ અમારે અમેરિકાવાળા રમાબેન રાજાભાઈ મસરાણી તરફથી છે, મેહુલભાઈ માણેક બોમ્બેવાળાના સાટુભાઈ થાય છે, અને આપણે ભાણિયાભાઈ કુકાવાળા થ્રુ પ્રોગ્રામ આવ્યો છે. આઈસ્ક્રીમ ફત ખવડાવવાનું છે, પાઉંભાજી ખવડાવવાના છે, અને ચોકલેટ ફત માથે એ લોકો તરફથી આપણને આવી છે, એ છોકરાઓને આપવાની. અને આપણે દર ગુરુવારે આ રીતે પ્રોગ્રામ કરીએ છીએ, દર ગુરુવારના દાતા આપણને લગભગ મળી જ જાય છે, અને આપણે ઝૂંપડી તરફથી ખર્ચ એ ઓછું થાય છે, અને દાતા તરફથી જ બધું આપણે આયોજન કરીએ છીએ. હવે આ જલારામ ઝૂંપડીના દર ગુરુવારના પ્રણેતા કોણ છે અને કેટલા વર્ષથી આ ઝૂંપડી ચાલુ છે? આ જલારામ ઝૂંપડીના પ્રણેતા પંકજભાઈ માણેક જ છે, અને એ ઓછામાં ઓછી 5-7 વર્ષથી આ ઝૂંપડી હલાવે છે. 5-7 વર્ષથી આ ઝૂંપડીનું આયોજન હલાવે છે, અને જે કાંઈ વધઘટ ખર્ચ થાય તો એના માટે એ બેઠા છે, એને એનું કહેવાનું છે. અને એને એના કાકાની સમૃદ્ધિ જયંતિભાઈ માણેકની સમૃદ્ધિમાં આ આયોજન એની એના મકાનમાં કર્યું છે, અને દર ગુરુવારે આપણે એનું આયોજન કરીએ છીએ. હા સર, કેટલાક વર્ષથી આ ઝૂંપડી કાર્યક્રમ ચાલે છે? આ ઝૂંપડી 7-8 વર્ષ તો થયા જ છે આ ઝૂંપડી, અને 2 વર્ષ થયા તો અમે છોકરાઓ આ છોકરાઓને અમે બધા સંચાલન આપણે 2-3 વર્ષથી અમે કરીએ છીએ. રિપોર્ટર રાજુ કારિયા, લોક ફરિયાદ ન્યૂઝ, વડિયા.